અસ્સલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો મારા વાલા દીકરાઓ? મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતીમાં નવો વર્ણ જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઐરાવતનો ઐ. ઐરાવત દેખાય છે ને અહીંયા બધાને, હાથી છે એક જાતનો ને ઐરાવત કહેવાય. ઐરાવતનો ઐ ખૂબ જ સહેલું છે, અ લખતા તો તમને આવડે જ છે. હવે અની ઉપર બે માત્રા લગાડવાની છે તો શું બની જશે? ઐ, ઐ ઐરાવતનો ઐ. તો સૌ પ્રથમ જે ટપકાવાળી લાઈન છે એના પર પેન્સિલ ફેરવવાની છે અને તમારી પેન્સિલ બહાર નીકળવી જોઈએ નહીં. આ અ થઈ ગયો. હવે અહીંયા બે માત્રા છે, બરાબર? તો અની ઉપર બે માત્રા લગાડશો તો શું બની જશે? ઐ, ઐ ઐરાવતનો ઐ. સમજ પડે છે ને બધાને? આપણે દર વખતની જેમ પહેલાં ટ્રેસિંગ કરીશું અને પછી લખીશું. અની ઉપર પેન્સિલ ફેરવવાની, વારંવાર એને ઘૂંટવાનું નથી, એક જ વાર ફેરવવાની છે. ઐ ઐરાવતનો ઐ. આપણે લખતા પણ જવાનું અને સાથે સાથે બોલતા પણ જવાનું છે, બરાબર? ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ. બિલકુલ ધીમા ધીમા લખવાનું છે, તમારા વરાંકો બરાબર આવવા જોઈએ. ઐ ઐરાવતનો ઐ. દેખાય છે ને બધાને? તમારે ટ્રેસિંગ કર્યા વગર લખવાનું નથી. ટ્રેસિંગ કરશો ને તો જ તમારા હાથને પ્રેક્ટિસ થશે કે મારે ઐ કઈ રીતે લખવાનું છે. તો આ જ રીતે તમારે અહીંયા પણ 1, 2, 3 અને 4 લાઇનમાં ટ્રેસિંગ કરવાનું છે. હવે હું લખવાની શરૂઆત કરું છું. આ બે ડોટેડ લાઇન આપેલી છે એના વચ્ચે જ લખવાનું છે. દેખાય છે બધાને? ઐ અ લખવાનો અને ઉપર બે માત્રા લગાડવાની છે, બરાબર? ઐ ઐરાવતનો ઐ. અ પાડવાનો અને એના ઉપર બે માત્રા લગાડવાની છે. તમારે બિલકુલ ધીમા ધીમા લખવાનું છે. ઐ ઐરાવતનો ઐ. તમે આ રીતે પણ માત્રા પાડી શકો છો અને આ રીતે પણ પાડી શકો છો. ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ. લખતા જવાનું, સાથે સાથે બોલતા પણ જવાનું છે એટલે આપણે ભૂલી ન જઈએ. કોઈ પણ જે વ્યંજન હોય એના પર આ રીતે બે માત્રા આવે, જેમ કે કની ઉપર બે માત્રા આવે તો કઈ થાય, ખની ઉપર બે માત્રા આવે તો ખઈ થાય, બરાબર? ઐ ઐરાવતનો ઐ, ઐ ઐરાવતનો ઐ. આ છે તમારું હોમવર્ક કલર કરવાનો. અને અહીંયા જ્યાં પણ ઐ દેખાય એના નીચે લાઈન કરવાની. અહીંયા આપણું પેજ નંબર 45 પેજ પૂરું થાય છે. હવે આગળ જોઈએ. એના પછી છે અને કાનો માત્ર ઓ, ઓ ઓશિકુનો ઓ. ઓશિકુ છે ને બેટાના ઘરે પીલો, આપણે તકિયો કહીએ છીએ ને, એને ગુજરાતીમાં ઓશિકુ કહેવાય, બરાબર? ઓશિકુ પીલો, ઓ ઓશિકુનો ઓ. એમાં પણ તમારે અ તો તમને લખતા આવડે જ છે, તો અ લખવાનો છે અને એને એક ગાનો લગાડવાનો અને એક માત્રા લગાડવાની. તો શું થઈ જશે? ઓ ઓશિકુનો ઓ.
બરાબર, અહીંયા પણ ટ્રેસિંગ કરવાનું છે, 1 2 3 4 5, અને આ લાઇનમાં પણ ટ્રેસિંગ કરવાનું છે. ટ્રેસિંગ થઈ જાય ત્યાર પછી જ તમારે લખવાની શરૂઆત કરવાની છે. અ પાડ્યો, અની બાજુમાં ક નો, અને અહીંયા એક માત્રા, એટલે શું થઈ જશે? ઓ ઓ ઓ સી કુ નો ઓ. બરાબર, ઓ લખવાનું છે. ઓ માટે સૌ પ્રથમ અ પાડવાનો, અ લખાઈ જાય તો અની બાજુમાં ક નો અને એક માત્ર. ઓ ઓ સી કુ નો ઓ 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 ઓ ઓ સી કુ નો ઓ. લખતા જવાનું અને સાથે સાથે બોલતા પણ જવાનું છે, એટલે તમને ભૂલાઈ ન જાય. વારંવાર બોલેલું હોય એટલે યાદ રહે. ઓ ઓ સી કુ નો ઓ ઓ ઓ સી કુ નો ઓ. ખૂબ જ સારા અક્ષરમાં લખવાનું છે. બે લાઇનથી બહાર ખાલી તમારી માત્રા જ નીકળશે. ઓ ઓ સી કુ નો ઓ. હવે અહીંયા તમારે કાયમની જેમ અહીંયા તમને ગમે એ પ્રમાણે રંગો પૂરવાના છે. અહીંયા જ્યાં પર ઓ દેખાય એના નીચે લાઇન કરવાની છે. તો આ વિડીયોમાં આપણે ઓ ઐ ઐરાવતનો ઐ અને ઓ ઓ શીકુનો ઓ જોયું. બરાબર, એટલે તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 અને 46 કરવાનું, અને નોટબુકમાં 2 પેજમાં ઐ અને 2 પેજમાં ઓ લખવાનું છે. ઓકે, અલ્લાહ હાફિઝ.